લાખો લોકોમાં એક બાળકને થતી બીમારી જેને મેડિકલ ભાષામાં કાવાસાકી ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે આ બીમારી બાળકોમાં મોટા ભાગે 1 થી 10 વર્ષના બાળકોમાં જોવા મળતી હોય છે, ત્યારે કઠલાલના એક 8 વર્ષીય બાળકને પેટલાદની સરકારી SS હોસ્પિટલમાં બીમારીની સારવાર આપવામાં આવી હતી. પેટલાદની સરકારી હોસ્પિટલમાં સરકારના આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત 8 વર્ષીય પંત પટેલને નિઃશુલ્ક સારવાર આપીને સ્વસ્થ કર્યો છે. અને ત્યાં 2-3 દવાખાને મેં ગઈ પણ એને સારું ના થયું એને, એટલે પછી અમે ખાનગીમાં લઈ ગયા. ખાનગીમાં અમને ફેર ના પડ્યો, 2-3 દિવસ એડમિટ કર્યો પણ અમને ફેર ના પડ્યો. પછી એમણે ત્યાંથી એવું કીધું કે કાવાસાકી વાયરસ છે એને, એટલે પછી અમે સિવિલમાં તપાસ કરીને પેટલા સિવિલમાં અમે એને અહીંયા આગળ લાવ્યા, અને અહીંયા આગળ અમારી ટ્રીટમેન્ટ બહુ સારી રીતે થઈ અને એને અત્યારે 8 અઠવાડિયામાં પછી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી ખબર પડી કે એને આ વાયરસ છે કાવાસાકી પેસિસનો, અને અમે ત્યાંથી અહીં સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા, ને અહીંયા સારવાર સારી થઈ ગઈ, હવે સારું થઈ ગયું છે, મટી ગયું છે. ખાનગી હોસ્પિટલમાં લગભગ 1.5-2 લાખ રૂપિયા એમનો સારવારનો ખર્ચ કીધો હતો, જે એમને પરવડે એવું નહોતો, એટલે અમે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા. બાળ રોગ નિષ્ણાત એમને અને ડાયગ્નોસિસ ઉપર મૂક્યું, અને ડાયગ્નોસિસમાં એવું જાણવા મળ્યું કે એમને કાવાસાકી ડિસીઝ છે. કાવાસાકી ડિસીઝ બહુ રેર હોય છે, લાખોમાં ગણતરી. જ્યારે બીજી તારીખે આવી ત્યારે એને કાવાસાકી ડિસીઝ હોવાનું સૌ માલુમ પડ્યું. આ રોગની સારવારનો મુખ્યત્વે ઇમ્યુનોગ્લોબ્યુલિન IgG એ મુખ્ય ભાગ ભજવે છે. આ ઇન્જેક્શન ઘણા મોંઘા હોય છે પ્રાઇવેટ હોસ્પિટલમાં, ને એમાં જો આની સારવાર કરવામાં આવે તો ઘણી ખર્ચાળ સાબિત થઈ શકે છે. પરંતુ આપણે અહીંયા આયુષ્યમાન અંતર્ગત આ દર્દીને એકદમ મફત સારવાર આપવામાં આવી છે. મારું નામ ડૉક્ટર માથી ડોંડા છે. હું અહીંયા એઝ અ પીડિયાટ્રિશિયન જોબ છે મારી. ઓલમોસ્ટ 1 વીક પહેલાં અહીંયા એક 9-year-old પંત પટેલ કરીને પેશન્ટ અમારી પાસે આવ્યું હતું, જેમને લક્ષણો એટલે સિમ્ટમ્સ હતા, જેમ કે તાવ હતો, સતત રહેતો હતો, જીભ લાલ હતી, કંઈ ખવાતું નહોતું, લીવરમાં સોજો આવી ગયેલા હતા, એવા બધા સિમ્ટમ્સ હતા. પછી અમને રિપોર્ટ્સ કર્યા બધા, એના પરથી અમને લાગ્યું કે આ કાવાસાકી ડિઝીઝ જ છે, જે એક રેર ડિઝીઝ છે જે બહુ સામાન્ય લોકોમાં ખબર હોતી નથી. માટે અમે આ ડિઝીઝને પ્રિવેન્ટ, મતલબ આ ડિઝીઝમાં એવું હોય છે કે આપણી જે નસો હોય છે, જે હૃદયને લોહીને બધું પહોંચાડે, તેમાં સોજો આવે છે, અને આ ડિઝીઝ આપણે ટાઈમસર ટ્રીટમેન્ટ ના આપીએ તો તેના લીધે હૃદય પર ભારે અસર થાય છે. અને તેના માટે આ, મતલબ આપણે અટકાવવા માટે એક IVIG કરીને ઇન્જેક્શન આવે છે, જે બાળકને આપવું ખૂબ જરૂરી છે. તે અહીંયા આપણે ચાલુ કર્યું હતું બાળકને, અને તે આયુષ્માન યોજના હેઠળ એ ઇન્જેક્શન સાવ ફ્રીમાં મળે છે આપણને સરકાર તરફથી. અને જે બાર આ જ ઇન્જેક્શનની પ્રાઇસ ઓલમોસ્ટ 8,000 to 9,000 હોય છે, અને આ ઇન્જેક્શન આપણે આ બાળકને 8 to 9 પોઈન્ટ્સ આપ્યા હતા અને સાવ ફ્રીમાં આપ્યા હતા, અને 1 વીકમાં આ બાળક સક્સેસફુલી અમે ટ્રીટ કર્યું છે, જેની અમને ખુશી છે.